साबरकांठा जिला प्रांतिज खाते तालुका किसान कांग्रेस प्रांति द्वारा विद्यार्थियों और खेडूतों ने पड़ती मुश्किल दूर करने सहित विविध मांगणियों साथ प्रांतिज मामलतदार ने आवेदन पत्र आपी रजूआत करी। तालुका किसान कांग्रेस प्रांतिज द्वारा आज रोज प्रांतिज मामलतदार कचेरी खाते आवीने विद्यार्थियों और खेडूतों ने पड़ती विविध मुश्किलों दूर करने माटे तथा सरकार द्वारा योग्य पगला भरवा माटे तथा प्रांतिज मामलतदार द्वारा गुजरात मुख्यमंत्री भूपेन्द्रभाई पटेल सुधी पहुँचाड़वामां आवे तेवी मांगणीओ साथे प्रांतिज मामलतदार एचपी भगोराने आवेदन पत्र आप्युं हतुं, जेमां विद्यार्थी द्वारा प्रथम सत्र 2019 अने 20 टेब्लेट माटे फी भरेल होवा छतां आज दिन सुधी टेब्लेट मरेल नथी, जेथी तात्कालिक टेब्लेट मरे तेवी व्यवस्था करवा, खेडूतोने 8 कलाक वीजळी सगर मरे अने चोक्कस समय पर मरे ते माटे योग्य व्यवस्था करवामां आवे, ખાતરમાં ભાવ વધારો તાત્કાલિક પાછો ખેંચવામાં આવે, સલ્ફેટ પોટાશ ડીએપી વોટર સોલેબલ અને અન્ય ખાતરના ભાવ પાછો ખેંચવામાં આવે, ખેતી વિષયક વીજ જોડાણમાં મીટર પ્રથા નાબૂદ કરી ટેરિફ પ્રમાણે વીજ જોડાણ આપવામાં આવે, ખેડૂતોને જમીન વરસાઈમાં આડી રીટી નાબૂદ કરી મિનિમમ ચાર્જ કરી વારસાઈ કરવા બાબત, ખેડૂતોના પાક એટલે ઘઉં બાજરી જુવાર મકાઈ કપાસ મગફળી તલ ચણા રાયડો એરંડા બટાકા વગેરેના પોષણ ભાવ મળે તે બાબતે વ્યવસ્થાઓ કરવા તથા ખેતી વિષયક દવાઓ ડીઝલ સાધનો વાહનો ટ્રેક્ટર અને લાગતી સાધનોમાં અન્ય ખેતીમાં ઉપયોગી તમામ વસ્તુઓ ઉપરથી જીએસટી દૂર કરવા સહિતની રજૂઆતો સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। તો આ પ્રસંગે તાલુકા કિસાન કોંગ્રેસ પ્રાંતિજના પ્રમુખ પટેલ વિનયકુમાર ધનજીભાઈ, કોંગ્રેસ તાલુકા પ્રમુખ અમરીશભાઈ પટેલ, તાલુકા સદસ્ય રાજ પટેલ, નૂતનભાઈ પરમાર, ઉમેશભાઈ પટેલ સહિત કોંગ્રેસ કાર્યકરો આગેવાનો ઉપસ્થિત રહીને આવેદનપત્ર આપ્યું હતું। જીલ રાવલ, ZSTV પ્રાંતિજ। આજ રોજ પ્રાંતિજ તાલુકા કિસાન કોંગ્રેસ દ્વારા મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું, જે નીચેના મુદ્દાઓને ખાસ પ્રભુત્વ મળે એ માટે આવેદન આપવામાં આવ્યું, જેમાં 2019-20 અંદર વિદ્યાર્થીઓને પહેલા સત્રમાં હોવા છતાં 1000 રૂપિયા ટેબ્લેટ પેટે લીધા, છઠ્ઠું સત્ર પૂરું થવા પણ હજુ સુધી વિદ્યાર્થીઓને ટેબ્લેટ મળ્યા નથી, એટલે છ સત્ર પૂરા થવા એટલે હવે કોલેજ પૂરી થઈ ગઈ છતાં પણ જો ટેબ્લેટ નથી મળ્યું તો હવે વિદ્યાર્થીઓનું ટેબ્લેટ શું કામ છે? 6 સત્ર પૂરા થઈ ગયા, BA પૂરું થઈ ગયું, હવે શું એમના છોકરા રમશે? એટલે અને બીજા મુદ્દાઓને ખેડૂતોના મુદ્દાઓ જે અત્યારે હાલ ખાતરમાં રાસાયણિક બિયારણમાં તોતિંગ વધારો, એટલે 100% થી પણ વધારો લાગે, 100 રૂપિયાનું જે ખાતર મળતું હતું હવે અત્યારે 1000 રૂપિયા સુધીનું ખાતર પહોંચી ગયું છે, બરાબર? પછી ડીઝલમાં પણ ખેડૂતને મોંઘું પડે છે, પછી બિયારણમાં પણ વધી ગયું, પછી પેસ્ટિસાઇડ એમાં પણ ખર્ચ વધી ગયો, પછી જે ખેડૂતોના તમામ સાધનો ઉપર GST છે તત્કાળી તો GST દૂર થાય, પછી ખેડૂતોને જે વારસાઈનો પ્રશ્ન છે મુખ્ય, કે જે સીધી લીટીના વારસદારો હોય એને આડી લીટીના વારસદારો ગણીને એમના પાસે સ્ટેમ્પ ડ્યુટી સરકાર દ્વારા ઉગાડવામાં આવે છે, એટલે એક ખેડૂતી દર વર્ષે 2 લાખ રૂપિયા સરેરાશ સ્ટેમ્પ ડ્યુટી સરકાર ઉગાડાવે છે, અને અન્ય જે મીટર પ્રથા છે વીજ જોડાણમાં તત્કાળી દોડે મીટર પ્રથા નાબૂદ કરીને ટેરિફ પ્રથા લાગુ કરી તત્કાળી દોડે હોર્સ પાવર પ્રથા લાગુ કરવામાં આવે એવી કિસાન કોંગ્રેસ પ્રાંતિજ તાલુકા વતી મુખ્યમંત્રીશ્રીને નમ્ર અરજ કરીએ છીએ, અને મામલતદારનો પણ ખાસ વિનંતી કરીએ છીએ કે આપ અમારા પ્રશ્નોને મુખ્યમંત્રી સુધી પહોંચાડશો। સુંદરાવીલા પ્રાંતિજ બાખરિયા બસ સ્ટેન્ડની બિલકુલ નજીક દરેક પરિવારને પોસાય તેવા બજેટના આધારિત પ્લોટ, પ્રાંતિજ નગરપાલિકાની હદમાં એને પ્લોટ તથા દુકાનો, બાળકો માટે પ્લે એરિયા, રહેણાંક પ્લોટોના પ્રવેશ માટે આકર્ષક મેઇન ગેટ, દરેક પ્લોટને પાણીની પાઇપલાઇનની સુવિધા, સોસાયટીના ફરતે સિક્યુરિટીને અનુલક્ષી કમ્પાઉન્ડ વોલ, સોસાયટીના નાના મોટા પ્રસંગો માટે ડેવલપ્ડ કોમન પ્લોટ, સોસાયટીની જરૂરિયાતને અનુલક્ષી બહારના ભાગે કોમર્શિયલ સેન્ટર, દરેક પ્લોટની આગળ નાના આકર્ષક ફૂલ ઝાડ ગ્રીન એન્વાયરમેન્ટ કોન્સેપ્ટ, પ્રાંતિજમાં રહેણાંક પ્લોટ લેવા માટેની સુવિધાઓ। સુંદરા વિલા કોમ્પ્લેક્સ એક નવી એવી જગ્યા બનશે જ્યાં જીવન જરૂરિયાત માટે જરૂરી દરેક વસ્તુઓની ખરીદી માટે છે મોકાની જગ્યા અને પૂરતી મોકળાશ, પ્રોવિઝન સ્ટોર હોય કે ડેરી પાર્લર, એકવાર વસુંધરા કોમ્પ્લેક્સમાં તમારો બિઝનેસ શરૂ થશે તો પછી તમે પણ બની જશો ઘર ઘરમાં જાણીતા નામ। NA NOC તથા ટાઇટલ ક્લિયર રહેણાંકના જૂજ પ્લોટો બાકી। સાઇડ એડ્રેસ
વસુંધરા વિલા અને કોમ્પ્લેક્સ ગજાનંદ સોસાયટીની સામે બાખરિયા બસ સ્ટેન્ડથી અમીનપુરા રોડ પ્રાંતિજ. ઓફિસ એડ્રેસ વસુંધરા એસોસિએટ્સ, G10 સિદ્ધિવિનાયક કોમ્પ્લેક્સ, ગ્રામીણ બેંકની બાજુમાં એપ્રોચ રોડ, પ્રાંતિજ. સંપર્ક સંજય પટેલ, પોંગલુ. મોબાઈલ નંબર છે 94 281 86 880. રાજેશ પટેલ, વદરાડ. મોબાઈલ નંબર છે 99 245 55 451.